સમગ્ર ગુજરાતમાં 51 નગરપાલિકાઓની મુદત પૂર્ણ થઈ છે, જેમાં સુરત જિલ્લા બારડોલી અને કડોદરા નગરપાલિકાની મુદત અનુક્રમે 11 ડિસેમ્બર અને 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતા વહીવટદાર તરીકે ચીફ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. આ સાથે બંને નગરપાલિકાઓના ભાજપ શાસકોના શાસનનો અંત આવશે. રાજ્યની 51 નગરપાલિકાઓની 5 વર્ષની મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી યોજવાની થતી હતી, પરંતુ હાલમાં ચાલી રહેલા કોરોનાની મહામારીના કારણે સમયસર ચૂંટણી યોજાઈ શકે તેમ ન હોવાથી ચૂંટણી પંચ દ્વારા આગામી 3 માસ માટે ચૂંટણી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. 3 માસ પછી પરિસ્થિતિ પૂર્ણ સમીક્ષા કરી ચૂંટણી યોજવા અંગે નિર્ણય કરવામાં આવશે. ચૂંટણી મુલતવી રહેતા વહીવટદારોની નિમણૂક કરવા માટેની જોગવાઈ કરવામાં આવી છે, જેને ગુજરાત હાઈકોર્ટના પડકારવામાં આવતા હાઈકોર્ટે વહીવટદારની નિમણૂક શક્ય નથી એવો હુકમ કર્યો હતો. આ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટના વચગાળાની અરજી દાખલ કરવામાં આવી હતી, જેને 9 ડિસેમ્બરના રોજ ચુકાદો આવ્યો હતો, જેમાં સુપ્રીમ કોર્ટે નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ન થાય ત્યાં સુધી ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે ચીફ ઓફિસરને કોઈ પ્રકારના નીતિ વિષયક નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી નથી. સુરત જિલ્લામાં બારડોલી નગરપાલિકાની 11 વખતની શુક્રવારના રોજ મુદત પૂરી થતી હોય આગામી સોમવાર એટલે કે 14 ચીફ ઓફિસર કોમલ ધીનીયા વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે, જ્યારે કડોદરા નગરપાલિકામાં ઓફિસર તરીકે મિત્તલ ભાલાના વહીવટદાર તરીકે ચાર્જ સંભાળશે. અને બંને નગરપાલિકાઓમાં વહીવટદારો નિમણૂક થતા જ ભાજપ શાસકોના 5 વર્ષ શાસનનો અંત આવશે.